આપણે કહ્યું કે બલાત્કારને હેરાન થઈ જાય પછી એ શું મદદ કરે છે, પણ અત્યારે આપણે વાત કરી છે સુરક્ષાની, એટલે બલાત્કાર ના થાય આપણે એની વાત કરી રહ્યા છીએ. અને એના માટે જે સ્ટેપ્સ લેવાના હતા, કારણ કે વચ્ચે આખા ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરને કરોડોનું બજેટ આપ્યું હતું કે તમે પેલી પેનિક બટનો બસમાં ને ટેક્સીઓમાં મૂકો, પણ એનું કશું ના થયું. બીજું બેન ભૂલી ગયા લાગે છે કે એ જે વાત કરે છે એ કંઈક એ નિર્ભયા ફંડની છે કે મને આઈડિયા નથી, પણ એક વન સ્ટોપ સેન્ટર્સ બનાવવાના હતા જેમાં બહેનોને આ બધી સહુલિયત મળવાની હતી. મને નથી લાગતા કે એટલા બધા વન સ્ટોપ સેન્ટર્સ શહેરો શહેરો એ બન્યા છે. એટલે જયારે આપણે સેફ્ટી સિક્યોરિટીની વાત કરીએ છીએ ત્યારે આપણે એ ભૂલી જઈએ છીએ કે બહેનોને પહેલા સેફ્ટી સિક્યોરિટી આપવાની છે, પછી નથી આપવાની કે પતિ જાય પછી સેફ્ટી સિક્યોરિટી, પછી તો આપણે મલમ લગાડવાનો છે. જે બેન કામ કરે છે ને સારું કરે છે, એમાં કોઈ ડાઉટ નથી, ને એમનો પોઈન્ટ બી સાચો છે, પણ લોકો જતા નથી કારણ કે લોકોને એવું લાગે છે કે ત્યાં જઈશું તો અમારું નામ બદનામ થશે, કે જે બી અલગ સ્ટોરી છે. પણ રુઝાનજી ક્યાંક